એક સાવ નાનકડા ગામમાં કાગડો ઉડતો ઉડતો જતો હતો દાદા એણે જોયું તો એક ઓટલા ઉપર એક બાઈ પૂરી ઉતરતી હતી એટલે એણે આમ ચીલ ઝડપ મારી અને એક પૂરી ઉપાડી ક્લાસ ફૂલેલી અને ફૂસ દઈને પૂરી તો ફાટી ગઈ પણ એને મોઢામાં લઈને ઉડ્યો ઉડી અને ઉડતો 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 કે દૂર જાઉં નિરાંતે ખાઉં ત્યાં એક ઝાડ ઉપર જઈને બેઠો સારો એવો દૂર જંગલ જેવું હતું ત્યાં આમ ખાવાની તૈયારી જ કરતો હતો ત્યાં એક શિયાળ નીચે હતું એણે જોયું કે આ કાગડાભાઈને પૂરી છે એના મોઢામાં અને આપણે આ પૂરી પડાવવી પડે એને યાદ આવ્યું કે એના પડદાદા વડદાદાએ શું આઈડિયા કર્યો હતો એટલે એને તો આમ મૃત્યુ હસી અને કાગડાને ક્યાંક કાગડા ભાઈ તમે તો શું સરસ ગાવ છો તમારા અવાજમાં તો નરી મીઠાશ છે તમે કંઈક ગાવ ને એ કાગડો કાગડાને પણ ખ્યાલ હતો કે એના વડદાદાએ કીધેલું કે બેટા શિયાળ તને આમ કરશે તારે મચક નહીં આપવાની એટલે એને ડોકો હલાવી અને પાછો આમ 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 ખાવા માંડ્યો એટલે શિયાળ પાછો કે કે કાગડાભાઈ તમે ખરેખર બહુ સારું ગાવ છો મને ખબર છે તમે ગાવ ગાઓ તમારા મોઢામાંથી જે અવાજ નીકળશે એ જાણીને બધું ધન્ય ધન્ય થઈ જશે તમે ગાઓ પ્લીઝ ગાઓ એટલે કાગડો આમ ના ના પાડતો ગયો એટલા બધા વખાણ થયા એટલે પછી કંટાળીને બોલો મને ખબર છે મારા દાદાએ મને આ વાત કરી હતી કે તારા જેવા શિયાળી આવીને એની પૂરી લઈ જશે ત્યાં પૂરી પડી ગઈ શિયાળભાઈ લઈને ચાલતા ત્યાં એટલે ન બોલવામાં નવગુણ કહે ને યાનું નામ પછી આવી જ એક બીજી વાત મને યાદ આવે છે એક ટોપી વેચવાવાળો ટોપીઓ લઈ અને બધે ફરે પછી એક બપોરે કો તો થોડુંક ખાધું પાણી પીધું અને પછી એક ઝાડ નીચે ટોપીઓનો ઢગલો આમ રાખી અને જરાક આમ ઝોકું ખાધું ઝોકું ખાધું તો એક વાંદરો ઝાડ ઉપર બેઠો હતો એ આમ જોયા કરતો હતો એને ચાન્સ મળ્યો એટલે ફટ દઈને એણે એક ટોપી આમ લઈ અને ઉતળી ગયો ઝાડ ઉપર પાછો પેલો જાગી ઘર કે એ મારી ટોપી પાછી લો મારી ટોપી પાછી લો એટલે વાંદરો તો કાંઈ આપે નહીં એટલે પહેલાં એ બહુ વિચાર કર્યો કે શું કરું શું કર્યું પછી એને યાદ આવ્યું કે વાંદરાઓ નકલ કરતા હોય છે એટલે એણે એક ટોપી લીધી પોતાની જે ટોપીઓ હતી એમાંથી અને એક ટોપી આમાં આમ ઉછાળવા માંડી એટલે પેલો વાંદરો તો નકલખોર હોય એટલે એણે પણ આમાં ઉછાળવા માંડી એટલે પછી આણે તો ખૂબ ઊંચી ઉછાળી એટલે વાંદરાએ પકડી લીધી પછી વાંદરો કે કે જેમ તને તારા દાદાએ શીખવાડ્યું હતું ને એમ મને મારા દાદાએ શીખવાડ્યું હતું લે કે આ તારી બીજી ટોપીએ ગઈ આવું છે આપણે એમ માનતા હોય કે આપણે બહુ હોશિયાર છીએ આપણા બાપે હોય છે ખરા આ બધી બાળવાર્તાઓ હતી બધી એકદમ આમ બાલિશ જેવી લાગે પણ ખૂબ એની પાછળ સંદેશો કેવો હોય છે નહીં